ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ ધોરણ 10, વિષય વિજ્ઞાન, પ્રકરણ 7, નિયંત્રણ અને સંકલન, કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન. હું પટેલ પ્રેક્ષા તમારું સ્વાગત કરું છું. આગળના વિડીયોમાં આપણે માનવ મગજ વિશે અભ્યાસ કરી ચૂક્યા, પેશીઓ કેવી રીતે રક્ષણ આપે છે તેના વિશે અભ્યાસ કરી ચૂક્યા. આ વિડીયોમાં આપણે વનસ્પતિઓમાં સંકલન કેવી રીતે થાય છે, કોઓર્ડિનેશન ઇન ધ પ્લાન્ટ્સ કેવી રીતે છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. તો આપણને ખબર છે કે શરીરની ક્રિયાઓના નિયંત્રણ અને સમન્વય માટે પ્રાણીઓમાં ચેતાતંત્ર હોય છે. આપણે અભ્યાસ કરી ગયા કે પ્રાણીઓમાં ચેતાતંત્ર જે હોય છે તેના દ્વારા તે પોતાનું સમન્વય કરતા હોય છે. એટલે કે એ પોતાની ક્રિયાઓ, ધારો કે આપણને પ્રાણીઓ હોય તો એને કોઈ પણ વસ્તુ ચેતાતંત્ર દ્વારા મગજ સુધી એની માહિતી પહોંચતી હોય છે. પરંતુ વનસ્પતિઓમાં તો ન તો ચેતાતંત્ર હોય છે ન સ્નાયુ પેશી. તો વનસ્પતિઓ કેવી રીતે સંકલન કરે છે આપણને ખબર છે. લજામણીનો છોડ, કે લજામણીના છોડને જેવું આપણે પકડીએ તેવું તરત એ બિરડાઈ જાય છે, એટલે કે પ્રતિચાર આપે છે. તો એમાં તો કોઈ સ્નાયુ પેશી હોતી નથી, તો તે કેવી રીતે બિરડાઈ જાય છે. તે જ પ્રમાણે જ્યારે એક બીજ અંકુરણ પામે છે તો મૂળ નીચેની તરફ જાય છે અને પ્રકાંડ ઉપરની તરફ જાય છે. તો એ કેવી રીતે, કે બીજ અંકુરણ પામે છે તો એક પર્ણો ઉગે છે, મૂળ અંકુરિત થાય છે. તો કેવી રીતે, એમાં કોઈ ચેતાતંત્ર તો હોતો નથી. લજામણીના પર્ણોના સ્પર્શના પ્રતિચાર ખૂબ જ ઝડપથી ગતિ કરે છે, આપણને ખબર છે. જેવું લજામણીના છોડનું આપણે પકડીએ કે ફટાફટ શું કહેવાય, તરત જ એ પોતાનું લજામણીનો છોડ બિરડાઈ જતો હોય છે. જો વૃદ્ધિને કોઈ પણ અવરોધ આવે તો આ વૃદ્ધિ વૃદ્ધિ પ્રદર્શિત કરતી નથી. આપણને ખબર છે કે વનસ્પતિને જ્યારે વૃદ્ધિ થતી હોય અને એમાં કોઈ પણ અવરોધરૂપ આવતું હોય તો તેની વૃદ્ધિ ઝડપથી થતી નથી. વનસ્પતિ બે પ્રકારની ગતિઓ દર્શાવે છે, એક વૃદ્ધિ આધારિત અને બીજું વૃદ્ધિથી મુક્ત. એક વૃદ્ધિ આધારિત હોય છે અને બીજી વૃદ્ધિથી મુક્ત. હવે આપણે જોઈએ ઉત્તેજના માટે તાત્કાલિક પ્રતિચાર. તો આપણે પહેલા પ્રકારની ગતિ વિચારીએ, જેમ કે લજામણીની છોડની ગતિ. આ વૃદ્ધિ સાથે સંકળાયેલી નથી, કે આ જે છોડની ગતિ છે તે વૃદ્ધિ સાથે સંકળાયેલી નથી. છોડના પર્ણોને સ્પર્શ પ્રત્યેના પ્રતિચારના પરિણામ રૂપે ગતિ કરતા હોય છે, પરંતુ અહીંયા કોઈ ચેતાપેશી પણ નથી, ન તો કોઈ સ્નાયુ પેશી. આપણને ખબર છે કે છોડમાં કોઈ ચેતાપેશી નથી અને કોઈ ચેતાપેશી કે કોઈ સ્નાયુ પેશી હોતી નથી. તો છોડ બિરડાઈ કેવી રીતે જાય છે, આપણને ખબર છે. લજામણીનો છોડને હું પકડું તો એ તરત બિરડાઈ જાય છે, એમાં ન તો સ્નાયુ પેશી છે ન તો ચેતાપેશી. તો એ બિરડાઈ કેવી રીતે જાય છે, એ પોતાની પ્રતિચાર કેવી રીતે આપે છે, તો આપણે જોઈએ. તો જ્યારે છોડના કોઈ એક ભાગને અડકવાથી છોડના કયા ભાગનું હલનચલન થાય છે તે ત્યારે બની શકે કે તમે અટકેલા ભાગ અને હલનચલન કરતો ભાગ બંને જુદો હોય. આ સ્પર્શ થવાની સંવેદનાનું પ્રશ્ન થતું હશે. છોડ આ સંવેદના કે સૂચનાઓ એક કોષથી બીજા કોષ સુધી પ્રસારિત કરવા માટે વીજ રાસાયણિક સંવેદનોનો ઉપયોગ કરતો હશે. કે જ્યારે આપણે લજામણીના છોડને પકડીએ છીએ ત્યારે એમાં કોઈ કંઈક રાસાયણિક પ્રકાર હશે, કે એવું રાસાયણ હશે કે જે એક કોષથી બીજા કોષ સુધી એ પહોંચવાનું કાર્ય કરશે અને એ ત્યારે બિરડાવવાનું કામ કરે છે. એટલે કે વનસ્પતિઓમાં ન તો સ્નાયુ પેશી હોય છે કે ન તો ચેતાપેશી, પરંતુ એ લોકોમાં રસાયણ એવું હોય છે કે તેને સ્પર્શાનું વર્તન, કે સ્પર્શ કરતાં તે આવર્તન બતાવે છે, કે સ્પર્શ દ્વારા તેનું આવર્તન આપણને જોવા મળતું હોય છે. પરંતુ પ્રાણીઓની જેમ વનસ્પતિઓમાં સંવેદનાઓનું કોઈ વિશિષ્ટ કરણ પામેલ પેશી હોતી નથી, કે સંવેદનામાંથી કોઈ અલગ પેશી આવેલી હોતી નથી. હકીકતમાં પ્રાણીઓની જેમ પ્રચલન કરવા માટે કેટલાક કોષો પોતાના આકારમાં પરિવર્તન લાવતા હોવા જોઈએ. કે પ્રાણીઓમાં જેમ કોષ અલગ અલગ પ્રકારનો આકાર પરિવર્તન કરે તે રીતે વનસ્પતિમાં આવી એવું હોવું જરૂરી બનતું હોય છે. વનસ્પતિ કોષમાં પ્રાણી સ્નાયુ કોષની જેમ વિશિષ્ટીકરણ પામે પ્રોટીન પણ હોતા નથી, કે વનસ્પતિ કોષમાં પ્રાણી કોષની જેમ સ્નાયુ કોષ પણ હોતા નથી, કે છતાં પણ પ્રાણીના પ્રમાણમાં પરિવર્તન કરીને પોતાનો આકાર બદલી શકે છે. પરિણામ સ્વરૂપે ફૂલીને કે સંકોચન પામીને તેઓ આકાર બદલતા હોય છે. કે જેના કોષ હોય છે તો આપણને ખબર છે કે આશ્રુતિવાળો ટોપિક આપણને ખબર છે કે જ્યારે એ પોતાનો આકાર બદલવાનું કામ કરતા હોય છે, એટલે કે એના દ્વારા પણ તેઓ પોતાનો પ્રતિસાદ આપતા હોય છે. હવે આપણે આગળ જોઈએ કે વૃદ્ધિને કારણે હલનચલન. તો અહીં એક પ્રયોગ આપેલો છે કે એક શંકુ તમે ચોપડીમાં જોશો તો એક પ્રયોગ છે
એક શંકુ આકારના ફ્લાસ્કને પાણીથી ભરી દો. ફ્લાસ્કની ગ્રીવાને તારની જાળીથી ઢાંકી દો. એક તાજો નાનો વાલનો છોડ તારની જાળી પર એવી રીતે રાખી દો કે તેના મૂળ પાણીમાં પલળેલા રહે. એક બાજુથી ખુલ્લા એવા પૂથાનું એક બોક્સ લો. ફ્લાસ્કને બોક્સની એવી રીતે મૂકો કે જેથી બોક્સની ખુલ્લી બાજુએથી બારી તરફથી જ્યાંથી પ્રકાશ આવે તે રીતે ગોઠવો. 2-3 દિવસ પછી જોશો કે પરો પ્રકાશની તરફ ફરી જાય છે અને મૂળ પ્રકાશથી દૂર જાય છે. હવે ફ્લાસ્કને એ પ્રકારે ફેરવો કે પરો પ્રકારથી દૂર અને મૂળ પ્રકાશની તરફ જાય. તેને આ અવસ્થામાં કેટલાક દિવસ માટે ખલેલ પહોંચાડ્યા વગર મૂકી રાખો. શું પરો અને મૂળ એ પોતાના જૂના ભાગની દિશા બદલી નાખી છે? આપણને ખબર છે કે કોઈપણ છોડ જ્યારે વૃદ્ધિ પામતું નહીં હોય તો જ્યાં તરફો પ્રકાશ આવતો તે તરફ રાખવામાં આવે તો એની વૃદ્ધિ સારી રીતે થાય છે. આપણને ખબર છે કે વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવતું હોય છે, માટે એને એ માટે પ્રકાશ જરૂરી હોય છે. આપણને ખબર છે કે પ્રયોગ દ્વારા જે દિશામાં પ્રકાશ મળતો હોય તો તે દિવસમાં છોડની વૃદ્ધિ થતી હોય છે. વટાણાના છોડની જેમ કેટલીક વનસ્પતિ અન્ય વનસ્પતિ કે વાડ પર આધાર સૂત્રની મદદથી ઉપર ચડે છે. આપણને ખબર છે કે ઘણા બધા વેલા હોય, ઘણી બધી વસ્તુઓ હોય જે તેની જેમ આધાર મળે તેમ પોતાના ઉપર વૃદ્ધિ પામતી હોય છે. આપણે જોવા જઈએ તો ઘણા બધા ફ્લેટ બિલ્ડિંગ હોય મોટી મોટું, જ્યાં એ કેવી રીતે કે જ્યારે પક્ષીઓ ચણતા હોય ત્યારે જો કોઈનું બીજ પડતું હોય અને તે પૂરતા પ્રમાણમાં ત્યાંથી પાણી મળી રહેતું હોય તો ત્યાં આપણે જોવા જઈએ તો બિલ્ડિંગ ઉપર બી આપણને છોડ ઝાડ જોવા મળતા હોય છે. તો એ જ કારણ કે તેને જેવો આધાર મળે તે પોતાની આધારને આધારે ફરતો રહેતો હોય છે. મની પ્લાન્ટ જે હોય તેને પણ એક આધાર મળે તો વેલી એની વધતીને વધતી જતી હોય છે. આ આધાર સૂત્ર સ્પર્શ સાથે સંવેદનશીલ છે. જ્યારે તે કોઈ આધારના સંપર્કમાં આવે ત્યારે લંબાઈ ધરાવતો તે ભાગ જો કોઈ વસ્તુના સંપર્કમાં આવે તો આધારના સંપર્કમાં રહેલા ભાગની વૃદ્ધિ આધારથી દૂર રહેલા ભાગ કરતાં ઓછી તીવ્રતાથી થતી જોવા મળે છે. આ રીતે લંબાઈમાં વધારો વસ્તુને ચારે તરફથી જકડી લે છે કે જેમ લંબાઈ વધે તેમ જે વસ્તુ હોય તેમ ચારે તરફથી તે જકડાઈ લે છે. આપણને ખબર બી નથી પડતી કયા વસ્તુના આધારથી તે ઉપર જતી હોય છે. સામાન્ય રીતે વનસ્પતિ ધીરેથી એક નિશ્ચિત દિશામાં ગતિ કરીને ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર આપે છે, કારણ કે આ વૃદ્ધિ એક દિશીય હોય છે. તેથી એવું લાગે છે કે વનસ્પતિ પ્રચલન કરી શકે છે. આવો એક પ્રકારની હલનચલન એક ઉદાહરણ દ્વારા સમજીએ કે આપણને ખબર છે પછી એક જ દિશામાંથી ગતિ કરતું આપણને જોવા મળતું હોય છે કે જે તરફ તેને આધાર મળતો હોય તે. ધારો કે આધાર ઉપરની તરફ હોય તો ઉપરની તરફ જ પોતાનો આધારને આધારે ફરતી હોય, એક જ દિશા તરફ તે ગતિ કરતી હોય છે. પર્યાવરણની પ્રેરણા જેવા કે ગુરુત્વ વનસ્પતિ વૃદ્ધિવાળા ભાગમાં દિશા પરિવર્તન કરી નાખે છે. આ એક દિશીય કે આવર્તન હલનચલન ઉત્તેજનાની તરફ કે તેની વૃદ્ધિની દિશામાં થઈ શકે છે. આમ બે ભિન્ન પ્રકારે પ્રકાશાવર્તન હલનચલનની ક્રિયાઓમાં પરો પ્રકાશની તરફ વળીને પ્રતિચાર કરે છે, મૂળ તેનાથી દૂર વળીને પ્રતિચાર આપે છે. આ વનસ્પતિની મદદથી કેવી થાય છે? તો હવે આપણે આવર્તન વિશે જોઈએ કે આવર્તન ટ્રોપિઝમ શું છે. તો આપણને ખબર છે કે આવર્તન એટલે કોઈપણ વસ્તુ પ્રત્યે પ્રતિચાર આપવો. આપણને ખબર છે કે વનસ્પતિના મુખ્ય 3 ભાગ છે, મૂળ, પ્રકાંડ અને પર્ણ. તો એ 3-3 વસ્તુ આપણા જેમ શરીરના છે, માથું, ધર અને હાથ પગ, તેવી રીતે વનસ્પતિને બી 3 ભાગ છે, મૂળ, પ્રકાંડ અને પર્ણ. એક વનસ્પતિના મૂળ હંમેશા નીચેની તરફ વૃદ્ધિ કરતું હોય છે. પરો સામાન્ય રીતે ઉપરની તરફ અને પૃથ્વીથી દૂર વૃદ્ધિ કરે છે. તો આ પરો અને મૂળમાં ક્રમશઃ ઉર્ધ્વગામી અને અધોગામી વૃદ્ધિ પૃથ્વી કે ગુરુત્વના ખેંચાણના પ્રતિચાર ભૂ આવર્તન છે. કે એક અધોગામ ઉર્ધ્વ દિશામાં એટલે કે ઉપરની તરફ અને બીજો અધોગામ એટલે કે નીચેની તરફ ગતિ કરતા હોય છે. આપણને ખબર છે પર્ણ હોય તે ઉપરની તરફ અને મૂળ એ નીચેની તરફ આવર્તન કરતા હોય છે. એને શું કહેવામાં છે? ભૂ આવર્તન. કે જમીનને આધારે તેનું આવર્તન થતું હોવાને કારણે, ગુરુત્વાકર્ષણ બળને કારણે તેનું આવર્તન થતું હોવાને કારણે એને શું કહેવામાં આવે છે? ભૂ આવર્તન. બીજું છે કે હાઇડ્રોને ઇંગ્લિશ હાઇડ્રોનો અર્થ થાય છે પાણી, એટલે કે જલાનું વર્તન. કે પાણી જેમ આપવામાં આવે તેમ તેનું આવર્તન દર્શાવતા હોય છે. આપણને ખબર છે કે વનસ્પતિને થોડા સમય સુધી પાણી નહીં આપવામાં આવે, જેવું તેને પાણીમાં આપે એટલે પોતાની તે આવર્તન બતાવતા હોય છે. તેનું જલાનું વર્તન કહેવામાં આવે છે. અને બીજું છે રસાયણનું વર્તન. આપણને ખબર છે કે વનસ્પતિઓમાં ખાતર નાખવામાં આવે તો તેની વૃદ્ધિ ખૂબ જ સારી રીતે થાય છે. તો તેના દ્વારા તે આવર્તન બતાવતું હોય છે. તેને શું કહેવામાં આવે છે? રસાયણનું વર્તન કહેવામાં આવે છે. આ પ્રકારની એક દિશીય વૃદ્ધિને ગતિવિધિના ઉદાહરણ વિશે વિચાર કરી શકીએ છીએ.
રસાયણનું વર્ધન એક ઉદાહરણ પરાગનલિકાની બીજાંડ કે અંડક તરફની વૃદ્ધિ છે, જેના વિશે આપણે વધારે જાણકારી સજીવોના પ્રજનન ક્રિયાનો અભ્યાસ કરીશું ત્યારે મેળવીશું. કે આપણને ખબર છે કે પ્રકાંડ હોય તેમાં બીજાંડની અંડક દ્વારા તેની વૃદ્ધિ થતું હોય છે, કે બીજ દ્વારા તેમાં અંડક આવે ત્યારબાદ તેનું પુષ્પકે ફળમાં નિર્માણ થતું હોય છે, તેનામાં રસાયણ જવાને આધારે તેનું આવર્તન થતું હોય છે. એક વખત આપણે ફરીથી વિચારીએ કે બહુકોષી સજીવોના શરીરમાં સંવેદનાઓ કેવી રીતે પ્રસારિત થાય છે. લજામીના સ્પર્શનો પ્રતિચાર ગતિ કે હલનચલન ખૂબ જ તીવ્ર હોય છે. બીજી તરફ રાત અને દિવસના પ્રતિચારના પુષ્પોનું હલનચલન ખૂબ જ મંદ હોય છે. આપણને ખબર છે કે ઘણા બધા વૃક્ષો એવા હોય કે એ રાત અને દિવસ બી એમના છોડની વૃદ્ધિ પર પ્રતિચાર આપતી હોય છે. કે સૂર્યમુખીનું ફૂલ હોય તો જે તરફ સૂર્ય ઉગે તે તરફ તે પોતાનું ખીલતું હોય છે. રાત રાણી હોય તો એ રાત્રે જ એની સુગંધ ફેલાવતું હોય છે. એ પ્રકારે દિવસ રાતને આધારે પણ પોતાનું હલનચલન બતાવતી હોય છે. પ્રાણી શરીરમાં પણ વૃદ્ધિ માટે સાવચેતીપૂર્વક નિયંત્રિત દિશાઓ હોય છે. આપણી ભુજા અને આંગળીઓ અસ્તવ્યસ્ત ન રહેતા એક નિશ્ચિત દિશામાં વૃદ્ધિ પામતી હોય છે. કોઈપણ બાળકથી જ્યારે યુવા અવસ્થામાં ત્યાં સુધી જેની વૃદ્ધિ થતી હોય તે બધી એક જ દિશામાં વૃદ્ધિ થતી હોય છે. કોઈ દિવસ એવું નથી કે આપણી વૃદ્ધિ નીચે થતી જાય, કે આપણે ઊંચા હોય ને આપણે નીચા થતા જાય, એવું બનતું નથી. આપણે નાનામાંથી જ મોટા થતા હોય છે કે એક જ દિશા તરફ તેની વૃદ્ધિ થતી હોય છે. નિયંત્રિત ગતિ મંદ કે તીવ્ર હોઈ શકે છે. કે આપણને ખબર છે કે ઘણા બાળકો ખૂબ જ ઝડપથી મોટા થતા હોય છે અને ઘણા બાળકોની વૃદ્ધિ થવાની ક્ષમતા ઓછી હોય છે. આ ઉત્તેજના માટે તીવ્ર પ્રતિચાર દર્શાવતો સંવેદનાઓ સ્થાનાંતર પર ખૂબ જ તીવ્ર હોય છે. તેના માટે પ્રચલન માધ્યમ તીવ્ર હોવું જોઈએ. તેના માટે વીજ આવેગ પણ એક ઉત્તમ સાધન છે. કે આપણને ખબર છે કે વીજ આવેગ જે હોય તે બી એક ઉત્તમ સાધન બનતું હોય છે. સૌ પ્રથમ તે માત્ર તેવા કોષ સુધી પહોંચે છે જે ચેતાપેશી સાથે સંકળાયેલા હોય છે. પ્રાણી શરીરના પ્રત્યેક કોષો સુધી વહન થતું બીજ નથી. બીજું, એકવાર એક કોષ વીજ આવેગનું નિર્માણ થાય છે અને પ્રસારિત થતો હોય છે તો પુનઃ નવો આવેગ નિર્માણ કરવા માટે અને તેનું વહન કરવા માટે તે કોષ ફરીથી પોતાની કાર્યવિધિ સારી રીતે કરવા માટે કેટલોક સમય લેતો હોય છે. વીજ આવેગ વિશે જે માહિતી છે તે ઉપર છલી છે, તો એના વિશે આપણે અભ્યાસ નેક્સ્ટ વિડીયોમાં આપણે એનો અભ્યાસ કરીશું. તો આ વિડીયોમાં આપણે જે જોઈ ગયા તે પ્રમાણે કે લજામણીનો છોડ કેવી રીતે પોતાનું પ્રચલન બતાવે છે, ભૂ આવર્તન, જલાનું વર્તન, રસાયણનું વર્તન કેવી રીતે પોતાના દ્વારા આવર્તન બતાવે છે તેના વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. તો થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ અભ્યાસ કરીશું પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવો કેવી રીતે હોય છે, વનસ્પતિમાં અંતઃસ્ત્રાવો કેવી રીતે ઉપયોગ કરતા હોય છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ.